विधानसभा अध्यक्षाश्री डॉक्टर नीमाबेन आचार्य कच्छना कुनरिया नाना मोटा गामे भूज तालुका कक्षा पशुपालन शिबिर नो प्रारंभ करावे हतो। अध्यक्षीय प्रवचन मा अध्यक्षाश्री डॉक्टर नीमाबेन आचार्य जणाव्यु हतु के प्राकृतिक खेती अने जीवामृत द्वारा खेडूतोने 2022 सुधी मा समृद्ध करवा पशुपालक अने खेडूत शिबिरो महत्वपूर्ण अने उपयोगी छे। पशुधन माटे सरकारे मोबाइल दवाखाना सारवार सुविधा वधारी छे, तेमज कच्छमां वेटनरी कॉलेज माटे बजेटमां रुपया 5 करोड़ मंजूर थया छे, तेमज रुपया 20 करोड़ना खर्चे अत्याधुनिक बिल्डिंग कार्यरत थशे, जेनो लाभ पशुपालकों अने पशुओने थशे। जिल्लाना पशुपालन नियामक श्री डॉक्टर एच एम ठक्करे जणाव्यु हतुं के तालुका कक्षानी छठी पशुपालन शिक्षण शिबिरमां 500 पशुपालकोए लाभ लीधो छे, तेमज जिल्लाना मिल्क पॉकेट समा ढोरी अने सुमरासर विस्तार उत्साहभेर जोड़ायो हतो। कच्छ जिल्ला पंचायत द्वारा चालू वर्षे आपणे कुल 7 जेटली तालुका तेमज जिल्ला कक्षानी पशुपालन शिक्षण शिबिरोनुं आयोजन करवानुं थाय छे, जे पैकी आपणे 6 शिबिरोनुं आयोजन करी चूक्या छीए, जेमां प्रथम तबक्कामां आपणे भचाउ तालुकाना विजपासर गामे, त्यारबाद गांधाम तालुकाना गणपदर गामे अने માંડવી તાલુકાના લાઈજા ગામે શિબિર કરી, એ પછી બીજા તબક્કામાં આપણે ભુજ તાલુકાના કુનરિયા ગામે, નખત્રાણા તાલુકાના નખત્રાણા ગામે અને મુંદ્રા તાલુકાના રામાણીયા ગામે આ પ્રકારે જ શિબિર કરી હતી। આ શિબિરમાં કુલ લગભગ 2100 જેટલા તાલીમાર્થીઓએ આજુબાજુના ગામોના પશુપાલકોએ હાજર લઈને લાભ લીધો। આ અર્ધ દિવસીય શિબિરમાં આપણે પશુપાલન વિશેની જે અદ્યતન વૈજ્ઞાનિક માહિતી હોય છે એ પશુપાલકોને આપીએ છીએ, જે જળવાયુ પરિવર્તનને કારણે નવા નવા રોગો થતા હોય છે, પશુઓના આરોગ્ય ઉપર અને ઉત્પાદનમાં જે અસર થતી હોય છે એના વિશે માહિતી આપીએ છીએ। સાથે સાથે પશુ સંવર્ધન, પશુ આરોગ્ય, પશુ પોષણ અને પશુ માવજતના વિવિધ વિષયોને કવર કરી આપણે એના તજજ્ઞો દ્વારા પશુપાલકોને માહિતી આપીએ છીએ। સરકારની જે વિવિધ યોજનાઓ છે જેનો લાભ લઈને પશુપાલકો પોતાના પશુપાલનના વ્યવસાયને વધારે સારી રીતે અને નફાકારક રીતે કરી શકીએ એના વિશે પણ માહિતી આપીએ છીએ। પશુપાલકો સાથે આપણે ઇન્ટરેક્શન પણ કરીએ છીએ, એ લોકોના પ્રશ્નો હોય છે એ પણ જાણીએ છીએ અને એને પણ સંતોષ આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। પશુપાલન ખાતાની ઘણી બધી યોજનાઓ છે અને ચાલુ વર્ષનો નાણાકીય વર્ષનો માર્ચ મહિનો પૂરો થશે એટલે આવતા વર્ષથી આ બધી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અમલી થશે, જેમાં ચાપ કટર સહાયની યોજના છે, મિલ્કિંગ મશીન યોજના છે, વાછડી સહાયની યોજના છે, વ્યાજ સહાયની યોજનાઓ છે, કેટલ શેડ સહાયની યોજના છે, એના સિવાય 12 દૂધાળા પશુના ફાર્મ માટેની યોજના છે, 50 દૂધાળા પશુઓના ફાર્મ માટેની યોજના છે, ખાણદાણ સહાયની યોજના છે અને ડેરી માટે દૂધઘર માટેની યોજના છે કે પછી તેમને ગોડાઉન બનાવવું તો એના માટેની યોજનાઓ છે। આવી અલગ અલગ ઘણી બધી યોજનાઓ છે અને આ બધી યોજનાઓનું અમલીકરણ આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી થતું હોય છે, એટલે આ સમય છે કે આપણે બધાને જો યાદ કરાવેલું હોય તો એપ્રિલ મહિનો તો હમણાં 10 દિવસ પછી શરૂ થશે અને દરેક પશુપાલક પોતાના જે ગમતી યોજના હોય, પોતાની જે જરૂરી યોજના હોય એના માટે અરજી કરી અને આનો લાભ મેળવી શકશે। આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવી હોય તો પશુપાલક પાસે પોતાનું આધાર કાર્ડ, રાશન કાર્ડ અને બેંક પાસબુકની નકલ એટલા દસ્તાવેજોની જ જરૂરિયાત રહે છે અને ગ્રામ પંચાયતમાં, પશુ દવાખાના ખાતે, તાલુકા પંચાયતમાં કે પોતાની રીતે પણ જ્યાં પણ નેટની સગવડ હોય ત્યાંથી અરજી કરી શકે છે। અરજી કર્યા બાદ એને યાદ એટલું રાખવાનું હોય છે કે આની પ્રિન્ટ લેવી પડે, પ્રિન્ટ લઈ જ્યાં સહીનું ખાનું છે ત્યાં સહી કરી અને નીચે જે લિસ્ટમાં દસ્તાવેજોની નકલ બીડવાનું લખેલું હોય જેમાં મોટે ભાગે આ જ દસ્તાવેજો હોય કે આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેંક પાસબુકની નકલ અને ક્યાંક જમીનનો દાખલો, એની સાથે એણે એ અરજી નજીકની પશુ સારવાર સંસ્થાએ આપવાની હોય, ત્યારબાદ આગળની તમામ કાર્યવાહી ત્યાંથી થશે।